દિલીપભાઈ શાહ, ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ એના સ્ટેટ અને સેન્ટ્રલની રાજ્યની મારી જવાબદારી છે. અને આજે જે આપ ઉત્સવનો નજારો જોઈ રહ્યા છો એ અમારી ગુજરાત ખાતેની અમદાવાદ જિલ્લા પ્રાણી કૃતતા નિવારણ સોસાયટી જેમાં ઉપાધ્યક્ષ તરીકેનો મારી જવાબદારી છે. આજે આ ઐતિહાસિક પ્રસંગમાં ભારત વર્ષમાંથી તમામ રાજ્યોમાંથી એનિમલ વેલફેર ક્ષેત્ર, જીવદયા ક્ષેત્ર સાથે સંકળાયેલા મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપી છે. અને આ ઐતિહાસિક દિવસના સાક્ષી તરીકે સરકારના વિવિધ વિભાગોમાંથી બહોળી સંખ્યામાંથી પદાધિકારીઓ પધારેલા છે. આજનો જે કાર્યક્રમ, ખાસ તો અમદાવાદ જિલ્લા એસપીસીએની જે વાર્ષિક જે સ્નેહમિલનનો જે પ્રોગ્રામ હતો એમાં અમારા સદસ્યનો આજે જે જન્મદિવસ હતો, તો એક જન્મદિવસે એક નવતર પ્રયોગ આપણે એ કર્યો કે જે સમગ્ર રાજ્ય દેશમાં પીઓપી મટીરિયલ્સ સાથેની જે મૂર્તિઓનું જે મહોત્સવ થતા હોય છે, જેમાં ગણેશ મહોત્સવ છે, બીજા અલગ અલગ ધાર્મિક મહોત્સવ છે, કે જેમાં પીઓપી મૂર્તિઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસની જે મૂર્તિઓ જ્યારે મહોત્સવ પછી જે પધરાવવામાં આવે છે, ચાહે નદી હોય, નાળા હોય, સમુદ્રમાં, તો એ પધરાયા પછી એ પીઓપી મટીરિયલ્સનું જે કેમિકલ લેયર્સ છે જે કિલોમીટરના કિલોમીટર સુધી એ વિસ્તરતું હોય છે, કે જેને કારણે ઉપરનું જે આવરણ એક કેમિકલ ચીકણું આવરણ થઈ જતું હોય છે, જેથી નદીમાં કે સમુદ્રમાં રહેનારા પાણીના જે જીવો છે એ બહોળી માત્રામાં ઓક્સિજન નહીં લઈ શકવાને કારણે મૃત્યુ થતા હોય છે. તો આવી દુઃખદ પરિસ્થિતિનો એક નિરાકરણ લાવવા માટે અમારા જે બુદ્ધિજીવી, અમારી લીગલી ટીમ આજે આવી છે, બધી સમસ્ત બધી રેસ્ક્યુ ટીમ, જેટલી બી અલગ અલગ ભારત વર્ષની ટીમો આવી છે, તો એમાં એક વિચાર મંથન કરીને આપણા લોકલાડીડા, આપણા ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે પર્યાવરણ બચાવો, તો એ દિશામાં આપણે જે કદમ લીધું છે એમાં જીવદયા પ્રેમી આપણી ગુજરાત સરકાર માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અધ્યક્ષતામાં જે જે સારા સારા કાર્યો જીવદયાના થઈ રહ્યા છે એમાંનો આ એક કાર્યક્રમ છે. કે આપણે એક એવું કર્યું છે કે ભાઈ ઘરના જે આપણા સામાજિક રીતના ડોમેસ્ટિક પ્રાણીઓ, એમાં ચાહે ગાય હોય, આપણા હાથી છે, ઘોડા છે, કે જે આપણી માનવ જીવન સાથે સંકળાયેલા તમામ જીવો, એનું આર્થિક મૂલ્ય, સામાજિક મૂલ્ય અને એક એનું એ રીતનું એક મૂલ્ય સ્થાપિત થાય એના માટેનો એક જે નવતર પ્રયોગ છે, કે જેમાં આપણે એક અપીલ કરું છું આજના દિવસમાં આપના માધ્યમથી કે આપના જન્મદિવસ કે કોઈપણ ઉજવણી આપ જે કરો છો એ આપણા જે તે આપણા મનગમતા પ્રાણીઓ સાથે કરો, જેથી એક સંવેદના ક્રિએટ થશે, એનિમલ વેલફેર ક્ષેત્રનું એક સારું વાતાવરણ થશે અને આ એક પ્રકારની જીવદયા જ છે. સાથે સાથે આવા પીઓપી મટીરિયલ્સને કારણે જે ભવિષ્યમાં પર્યાવરણનું એક અનબેલેન્સિંગ થશે, કે જે આપણી ભાવિ પેઢી ખતરારૂપ થશે, તો આજે મારી એક ખાસ અપીલ છે કે જે ભગવાન ગણેશજીનું સ્વરૂપ છે એવા આપણા ગજરાજોનું આજે ઐતિહાસિક મહાઆરતી કદાચ ભારત વર્ષની પહેલી ઘટના હશે, કે આ રીતે શૃંગારિત હાથીઓ અને સમસ્ત ભારત વર્ષમાંથી પધારેલા આમંત્રિત મહેમાનો અને ખાસ તજજ્ઞો અને સરકારના પદાધિકારીઓની હાજરીમાં આજે જે મહોત્સવ સ્વરૂપે આજે એમાં ખાસ એક અભિનંદન આપું છું કે જે આપ જગ્યામાં જે ઊભા છો એ ઐતિહાસિક જગન્નાથજીનું જે મંદિર છે, તો એમના મહંત શ્રી, એમના સંચાલક શ્રી મહેન્દ્ર ઝા સાહેબ, મહંત શ્રી દિલીપ દાસજી, એ બધાનો બી ખૂબ ખૂબ આપણે આભારે માટે માનીએ છીએ કે અમારી જે વિચારધારાને એમણે વેગ આપ્યો છે. આજે જે આપની ઉપસ્થિતિમાં બહોળા પ્રમાણમાં જે જીવદયા પ્રેમીઓ જે આવ્યા છે એ બી ખૂબ ખૂબ આભારની અને અભિનંદનની લાગણી પ્રગટ કરી રહ્યા છે. ધન્યવાદ. ભગવાન જગન્નાથજી કી સાનિધ્ય મે બરસો સે એસે તો પરંપરા સે હમારે યહાં ગજરાજ કી ગણપતિજી કી પૂજા હોતી હૈ, જૈસે કે અનેક ઉત્સવ હોતે હૈ તહેવાર કે સાથ મેં અનુલક્ષ કે, જૈસે કે દશેરા હૈ, ધનતેરસ હૈ, રથયાત્રા હૈ, તો ઉસ હિસાબ સે હમારે યહાં તો હમ અપને ગણપતિ કી તો પૂજા કરતે હૈ ભગવાન કે સાનિધ્ય મેં ઉનકે પટાંગણ મેં લાકે, લેકિન આજ વિશેષ મેં દિલીપજી શાહજીને જો એક કાર્ય કિયા હૈ, ઉનકી જો ભાવના હૈ, ઉનકી જો ઉદારતા હૈ, ઉનકી જો શ્રદ્ધા હૈ, વો બહોત હી અચ્છી હૈ કે જૈસે કે ઉન્હોને એક વિચાર આયા કે હમકો ગણપતિજી કા ભી પૂજન કરકે ઓર ગણપતિજી કો જીતના ખા સકે ઉતના વસ્તુ, અચ્છી અચ્છી વસ્તુ, જૈસે કે અચ્છી વસ્તુ અપને ખાને કી અપને કો બડી ચેષ્ટા રહેતી હૈ, ઉનકે લિયે ખૂબ ખૂબ મંગલ કામના ઓર શુભેચ્છા વ્યક્ત કરતે. ભગવાન જગન્નાથજી કા આશીર્વાદ રહે, સદૈવ ઉનકી સંપત્તિ ઓર સંતતિ કો એસી સેવા મેં લગતે, ઉનકે મિલા હુઆ માનવ જીવન સેવા ધર્મો પરિત્યજ્ય સેવા મેં નિર્ભિત રહે, એસી મંગલ કામના ઓર પ્રાર્થના કરતે ઓર ભગવાન કે આશીર્વાદ દેતે હૈ.